भरूच अंकलेश्वर ने ट्वीन सिटी तरीके नो प्रथम चरण में नवनिर्मित नर्मदा मैया ब्रिज नो प्रारंभ करावामां आव्या बाद अंकलेश्वर भरूच इंटरसिटी बस सेवा नो स्वप्न पर साकार थई रह्यु छे। अंकलेश्वर जीआईडीसी बस डेपो खाते थी अंकलेश्वर भरूच वच्चे प्रथम इंटरसिटी एसटी बस सेवा नो प्रारंभ राज्यना सहकार मंत्री अने राज्य कक्षाना वाहन व्यवहार मंत्री ईश्वरसिंह पटेलना हस्ते अंकलेश्वर जीआईडीसी बस डेपो थी बस ने लीली झंडी बतावी प्रस्थान करावामां आव्यु हतुं। आ प्रसंगे जिल्ला भाजप प्रमुख मारुतिसिंह अटोदरिया, जिल्ला पंचायत बांधकाम समितिना चेरमेन धर्मेशभाई मिस्त्री, एसटी विभागीय नियामक संजयभाई जोशी, भरूचना सीडी महाजन पण विशेष उपस्थित रह्या हता। प्रथम तबक्के दर 15 मिनिटे बस सेवा शुरू करवामां आवी छे। भरूच अंकलेश्वर वच्चे चार स्टॉप में चालशे। जीआईडीसी बस डेपो प्रतीन चौकड़ी, गड़खोल पाटिया अने भरूच बस डेपो खाते ऊभी रहेशे, त्यारे अन्य पिकअप स्टेन्ड पण आवनारा समय में करवामां आवशे। मंत्री ईश्वरसिंह पटेले उल्लेखनीय छे के जणाव्युं हतुं के बस सेवा शुरू थता भरूच अंकलेश्वर अपडाउन करता अने कॉलेजोमां अभ्यास करता विद्यार्थीओने मुसाफरोनो वधु पड़तो अन्य वाहनो थता खर्चमां राहत मळशे अने सुरक्षा साथेनी मुसाफरीनो प्रारंभ करी शकशे। नर्मदा ब्रिज એ 2015ની અંદર એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હમણાં તાજેતરમાં 12 જુલાઈએ આ બ્રિજનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ દ્વારા લોકોમાં કરવામાં આવ્યું। વર્ષોથી 140 વર્ષ જૂનો ગોલ્ડન બ્રિજ હતો, જરૂરિયાત પ્રમાણે સરદાર બ્રિજ બનાવવામાં આવ્યો, એના પછી કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો અને આજે ગોલ્ડન બ્રિજનો બાજુમાં જે નર્મદા મૈયા બ્રિજ જે છે એ અંતર અંકલેશ્વર ભરૂચનું અંતર ઓછું હોવાને લઈને લોકો આ રસ્તેથી વધારે આવવા જવા કરતા હતા, એને લઈને તો મને કહેતા આનંદ થાય છે કે એસટી બસો દરરોજની 1040 જેટલી ટ્રીપો એ આપણા ટોલ ટેક્સ ઉપરથી પસાર થાય છે। એક વાહનના 85 રૂપિયા એનો ટોલ આવે છે અને લગભગ 3-3.5 કિલોમીટર અંતર પણ આ બ્રિજના કારણે ઘટવાનું છે, જેને લઈને દરરોજની પર ડે 1,56,000 જેટલી જે આપણે જે ખર્ચતા હતા એમાં એસટીને બચત થવાની, એટલે કે વાર્ષિક 5,70,00,000 રૂપિયા આ એસટી નિગમને ફાયદો થવાનો છે। આપણે જોઈએ છે કે જે પ્રકારે અંકલેશ્વર અને ભરૂચ એ બે સીટી બાજુબાજુમાં હોવાને લઈને અનેક ધંધો રોજગાર અર્થે દહેજ જીઆઈડીસી હોય, ભરૂચ જીઆઈડીસી હોય અને ભરૂચ તરફના અંકલેશ જીઆઈડી તરફ કામદારો નોકરી ધંધા માટે આવતા હોય છે એમને પણ આ સિટી બસને લઈને એમને પણ ફાયદો થવાનો છે। માત્ર 14 રૂપિયા ભરૂચથી અંકલેશ્વરના ટિકિટના દર છે અને એને લઈને આ જે અંકલેશ્વર બાજુના દહેજ તરફ જે નોકરી કરતા છે અને દહેજ બાજુના ભરૂચના અંકલેશ્વર તરફ જે નોકરી કરતા છે એ બંને લોકોને, બંને સાઈડના લોકોને એનો ફાયદો થવાનો છે। ટૂંક સમયમાં અંકલેશ્વર સિટીમાંથી પણ એટલે કે એશિયા નગરથી પણ બસની શરૂઆત અમે કરીશું, જેથી કરીને લોકોને થેતા સ્ટેશન સુધી ન આવવું પડે, સિટીમાંથી પણ બસોનું આયોજન ટૂંક સમયમાં કરીશું। ત્યારે હું અમારા ડિવિઝનલ કંટ્રોલ સુરતના સંજયભાઈ જોશી અને ભરૂચના ડિવિઝનલ કંટ્રોલ શ્રી મહાજનજી એમના પણ હું અભિનંદન પાઠવું છું અને તમામ મુસાફરોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સમયની બચત થવાની છે, આપણા પૈસાની બચત થવાની છે ઈંધણની, અને આ બ્રિજ ઉપરથી આજથી નિયમિત એસટી બસો પણ આ રૂટ ઉપરથી પસાર થશે।